YouTube चैनल आज आपने चालू भूतकाल नो एक टॉपिक जे आगळ मे वात करी थी वेन अने व्हाइल एना उपयोग विशे वात करीशु। तो चालू भूतकाळ मां बे शब्दो छे वेन अने व्हाइल, ए पैकी वेन नो उपयोग क्यां अने केवी रीते थाय छे तेनी आपणे वात करी। भूतकाळ मां ज्यारे बे क्रियाओ बनेली होय, सपोज पहली क्रिया कोई भूतकाळ नी होय, एक क्रिया कोई चालू भूतकाळ नी होय, ए आपणे वाक्य स्वरूपे दर्शाववुं होय त्यारे वेन नो कई रीते उपयोग थाय तेनी वात करी। तो भूतकाळ में जारे बे क्रियाओं में एक क्रिया चालू होती तेम दर्शावा माटे वेन नो उपयोग थाय छे। मतलब के वेन कई रीते उपयोग करे, तो के वेन वाळुं जे वाक्य होय छे एनी साथे वी टू होय छे, एटले सादो भूतकाळ होय छे। तेनी साथे रहेलुं बीजुं वाक्य छे एमां टू बी प्लस वी फोर होय छे, जे चालू क्रिया दर्शावे छे। आ जे बाबतने आपणे स्पष्ट रीते कहीए तो वेन वाळुं वाक्य सादा भूतकाळनुं होय छे अने तेनी साथे रहेलुं बीजुं वाक्य चालू भूतकाळनुं होय छे। वेन वाळुं वाक्य आगळ होय के पाछळ होय, वेननी साथे हमेशा वी टू होय, एटले वेन सही सादा भूतकाळनुं वाक्य थयुं। तेनी साथे रहेलुं वाक्य सी चालु भूतकाळनुं होय, आगळ होय के पाछळ होय। एक्झाम्पल જોઈએ આપણે। વેન આઈ વેન્ટ ટુ ધ સ્કૂલ ટીચર વોઝ ટીચિંગ અ પોયમ। અહીંયા વી ટુ એટલે કે સાદો ભૂતકાળ છે, વેન થી શરૂ થાય છે એટલે। ત્યારબાદનું બીજું વાક્ય છે એમાં વી ફોર આવેલું છે, એટલે કે ઈ ચાલુ ભૂતકાળનું વાક્ય છે। એવી જ રીતે વેન વાળું વાક્ય જો પાછળ આપેલું હોય તો આ રીતે બને, માય ફ્રેન્ડ્સ વર પ્લેઇંગ વેન આઈ વેન્ટ ધેર। તો વેન વાળું વાક્ય અહીંયા પણ સાદા ભૂતકાળનું છે, એની આગળનું છે ચાલુ ભૂતકાળનું છે। તો આ વેનની સમજૂતી થઈ। તો ત્યારબાદ આપણે વાઇલની સમજૂતી મેળવશું। હવે વાઇલમાં કઈ રીતે છે, વાઇલમાં થોડું ઉલટું છે। વાઇલનો અર્થ પણ જ્યારે ત્યારે એવો થાય છે, વેનથી તદ્દન અલગ રીતે કાર્ય કરે છે। વાઇલથી શરૂ થતું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય છે અને તેની સાથે રહેલું બીજું વાક્ય સાદા ભૂતકાળનું હોય છે। મતલબ જ્યાં વાઇલ આવે છે તે વાક્યમાં તે વોઝ કે વેર પ્લસ વી ફોર આવશે, તેની સાથે રહેલા બીજા વાક્યમાં વી ટુ એટલે કે સાદો ભૂતકાળ આવશે। વાઇલ આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ આઈ સો અન એક્સિડેન્ટ, એમાં વાઇલ સાથે આપણે વી ફોર યુઝ કરેલો છે એટલે ચાલુ ભૂતકાળ દર્શાવ્યો છે। બીજા સેન્ટેન્સમાં આપણે વી ટુ એટલે કે સો ઉપયોગ કરેલો છે। સપોઝ વાઇલ વાળું વાક્ય પાછળ આપેલું હોય તો પણ રૂલ્સમાં કઈ ચેન્જ થતો નથી। હી મેટ માય ફ્રેન્ડ એટલે આ વાઇલ સાથે રહેલું બીજું વાક્ય છે જેમાં આપણે વી ટુ મૂકેલું છે। એના પછીનું વાક્ય વાઇલ વાળું જોઈએ, વાઇલ હી વોઝ ગોઈંગ ટુ ઓફિસ। અહીંયા વાઇલ વાળામાં આપણે ટુ બી પ્લસ વી ફોર ઉપયોગ કર્યો, કે વાઇલ વાળું વાક્ય હંમેશા ચાલુ ભૂતકાળનું હોય છે, તેની સાથે રહેલું બીજું વાક્ય સાદા ભૂતકાળનું હોય છે। અર્થ એવો થાય પહેલા વાક્યનો કે જ્યારે હું રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે, યાદ રાખવાનું વાઇલ મતલબ જ્યારે, અહીંયા કોમા છે એનો અર્થ થાય છે ત્યારે, આઈ સો અન એક્સિડન્ટ ત્યારે મેં અકસ્માત જોયો, રોડ ક્રોસ કરતી વખતે અકસ્માત જોયો એવો અર્થ થાય છે। બીજું વાક્ય હી મેટ માય ફ્રેન્ડ વાઇલ હી વોઝ ગોઈંગ ટુ ઓફિસ, જ્યારે તે ઓફિસ જઈ રહ્યા હતા ત્યારે તે મારા મિત્રને મળ્યો। એટલે આ કાળ છે એમાં વેન અને વાઇલ એ રીતે ઉપયોગ થાય છે, અને કપલ ઓફ ટેન્સ કહેવાય છે, એક સાથે બે કાળ આવે છે, સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ। વેન અને વાઇલ ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે, ઘણી વખતે બ્લેન્ક્સમાં પણ પૂછાય છે। આ રીતે આપેલું હોય, વાઇલ પછી બ્લેન્ક્સ આપેલી હોય તો તમારે ટુ બી પ્લસ વી ફોર નો ઉપયોગ કરવાનો છે, અને ટુ બી પ્લસ વી ફોર આપેલું હોય અને બીજા સેન્ટેન્સમાં બ્લેન્ક હોય તો તમારે ઉપયોગ કરવાનો છે વી ટુ નો। ઓકે, થેન્ક યુ।